બાળકો મજામાં કેમ છે? ધોરણ 7 વિષય સંસ્કૃત. આપણે બાળકો 1 થી 8 પાઠ સુધી સરસ રીતના કરી લીધું. છેલ્લો વિડીયો આપણે પાઠ 8 એ આપણે બધું શીખી ગયા છીએ. એમાં આપણે ઘડી ઘટી એટલે કે સમય, સંસ્કૃતમાં સમય કેમ આપણે બોલશું અને કેમ લખશું એ આપણે સરસ રીતના શીખી ગયા છીએ. તે પ્રમાણે હવે આપણે પાઠ 9. તો બાળકો તમે સંસ્કૃત તમારું બહાર કાઢો અને હું તમને સમજાવું છું. ચાલો પાઠ 9. આમલમ દ્રાક્ષા ફલમ. આમલમ દ્રાક્ષા ફલમ. હવે બાળકો જો હું પહેલા સંસ્કૃતમાં તમને આ કાવ્ય છે એ હું તમને સંભળાવું છું, આ તમને વાંચી બતાવું છું. તો આ તમે સાંભળો અને તમારું સંસ્કૃત ખોલો. આ બાળકો આપણે તમે ગુજરાતીમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં આ બધી જ આ વાર્તા તમે સાંભળેલી છે. તો આ વાર્તા કાવ્ય રૂપે અહીં આપેલી છે. તો આપણે જોઈએ છીએ, હું તમને સંભળાવું છું. તમે તમારી પાઠ્યપુસ્તક કાઢો અને હું જ્યાં બોલું ત્યાં તમે ધ્યાન રાખો. એકહ શૃંગાલહ. એકહ શૃંગાલહ વનમ ગચ્છતિ. સ વનમ ગચ્છતિ. પીપાસા તસ્ય બુભુક્ષાહ. પીપાસયા બુભુક્ષયા વનમ ગચ્છતિ. સહ વનમ ગચ્છતિ. કિં ચ કરોતિ. સ કિં ચ કરોતિ. વામતઃ પશ્યતિ દક્ષિણતઃ પશ્યતિ. અગ્રતઃ પશ્યતિ પૃષ્ઠતઃ પશ્યતિ. સ્વેદ જાયતે તૃષા જાયતે. ઇતઃ ગચ્છતિ કિમપિ ન લભતે. તતઃ ગચ્છતિ કિમપિ ન લભતે. શ્રાંત જાયતે ખિન્ન જાયતે. કિં ચ પશ્યતિ સ કિં ચ પશ્યતિ. પશ્યતિ દ્રાક્ષા લતામ. સ પશ્યતિ દ્રાક્ષા ફલમ. ઉપરી ઉપરી લતાસુ. દ્રશ્યતિ ચ તતઃ ફલમ. અનુક્ષણં તન્મુખે રસ ચાયતે. કિં ચ કરોતિ સ કિં ચ કરોતિ. એકવારં ઉત્પત્તિ દ્વિવારં ઉત્પત્તિ. ત્રિવારં ઉત્પત્તિ પુનઃ પુનઃ ઉત્પત્તિ. સ્વેદ જાયતે શ્રમ જાયતે. લભતે ન દ્રાક્ષાફલમ. કિં ચ કથયતિ સ કિં ચ કથયતિ. આમલમ દ્રાક્ષાફલમ. ઇત્યેવ કથયતિ પલાયતે. ઇત્યેવમ કથયતિ પલાયતે. બાળકો જુઓ અહીં તમને મેં સંસ્કૃત સંભળાવ્યું. હવે આપણે એનું ભાષાંતર કરીએ છીએ. તો બાળક 9 આમલમ દ્રાક્ષા ફલમ. તો આનું ગુજરાતી શું થાય છે બાળકો? આમલમ એટલે કે ખાટી, દ્રાક્ષા ફલમ એટલે દ્રાક્ષ. દ્રાક્ષ ખાટી છે. આપણે બાળકો નાના હતા ત્યારથી આ વાર્તા આપણે સાંભળતા આવ્યા છીએ, ખબર છે ને, શિયાળની. તો એ જ પાઠ અહીં સંસ્કૃતમાં છે. તો હું તમને આનું સંસ્કૃત બોલતી જાઉં છું અને એનું ગુજરાતી પણ કરતી જાઉં છું. કહ શૃંગાલહ. એક એટલે એક, શૃંગાલક એટલે શિયાળ. એક શિયાળ છે. એકહ શૃંગાલહ વનમ ગચ્છતિ. એક શિયાળ વનમ એટલે કે વનમાં, ગચ્છતિ એટલે જાય છે. એક શિયાળ વનમાં જાય છે. સહ વનમ ગચ્છતિ. સહ એટલે કે તે. વનમ એટલે કે વનમાં. ગચ્છતિ એટલે જાય છે. તે વનમાં જાય છે. પીપાસાય તસ્ય બુભુક્ષા. અહીં બાળકો આપણે શું લેશું? તસ્ય એટલે કે તેને. પીપાસા એટલે કે તરસ. અને બુભુક્ષા એટલે કે ભૂખ. તેને તરસ અને ભૂખ લાગી છે. લાગી છે આપણે બાળકો કામસમાં લેશું. પીપાસાયા બુભુક્ષાયા વનમ ગચ્છતિ. તરસને લીધે અને ભૂખને લીધે વનમાં જાય છે. જો પીપાસાયા એટલે કે તરસને લીધે, બુભુક્ષયા એટલે કે ભૂખને લીધે,
तरस अने भूखने लीधे वन में जाए छे। सह वनम गच्छति, सह એટલે કે તે, વનમ એટલે કે વનમાં, ગચ્છતિ એટલે જાય છે, તે વનમાં જાય છે। કિમ ચ કરોતિ, સહ કિમ ચ કરોતિ। હવે બાળકો અહીંયા આપણે પહેલા ચ લેશું, ચ એટલે કે અને, સહ એટલે કે તે, અને તે, કિમ એટલે કે શું, કરોતિ એટલે કે કરે છે, જો અને તે શું કરે છે, અને શું કરે છે। વામતઃ પશ્યતિ, દક્ષિણતઃ પશ્યતિ। વામત એટલે શું થાય છે, ડાબી તરફ, અને દક્ષિણ એટલે જમણી તરફ। જો વામતઃ પશ્યતિ એટલે કે ડાબી તરફ જુએ છે, પશ્યતિ એટલે કે જુએ છે, અને દક્ષિણતઃ એટલે કે જમણી તરફ જુએ છે। ડાબી તરફ જુએ છે, જમણી તરફ જુએ છે। અગ્રતઃ પશ્યતિ, પૃષ્ઠતઃ પશ્યતિ। અગ્રત એટલે કે આગળ, અને પૃષ્ઠતઃ એટલે શું થાય, પાછળ। આગળ જુએ છે અને પાછળ જુએ છે। સ્વેદ જાયતે, તૃષા જાયતે। સ્વેદ એટલે કે પરસેવો થાય બાળકો, પરસેવો। જાયતે એટલે કે જાય છે, અને તૃષા એટલે કે તરસ। જાયતે એટલે કે લાગે છે, પરસેવો જાય છે અને તરસ લાગે છે। ઈતઃ ગચ્છતિ, ઈતઃ એટલે કે આ તરફ જાય છે। કિમપિ ન લભતે, કિમપિ એટલે કિમ વત્તા પ્યાયમ એટલે શું થાય છે, ન લભતે કંઈ પણ, કિમપિ એટલે કે કંઈ પણ, ન એટલે કે નથી, લભતે એટલે કે મળતું નથી, કંઈ પણ મળતું નથી। તતઃ ગચ્છતિ, પેલી બાજુ જાય છે। કિમપિ ન લભતી, કંઈ પણ મળતું નથી। જો આ તરફ જાય છે, કંઈ પણ મળતું નથી, પેલી તરફ જાય છે, કંઈ પણ મળતું નથી। શાંત જાયતે, ખિન્નમ જાયતે એટલે કે શાંત એટલે શું થાય, થાકી જાય છે, અને ખિન્ન એટલે કે દુઃખી થાય છે। કિમ ચ પશ્યતિ, સ કિમ ચ પશ્યતિ। અહીંયા આપણે ચ એટલે કે અને, તે સહ એટલે કે તે, કિમ એટલે શું, પશ્યતે એટલે કે જુએ છે, અને તે શું જુએ છે, અને તે શું જુએ છે। પશ્યતિ દ્રાક્ષા લતામ, જો એ દ્રાક્ષા લતામ એટલે કે દ્રાક્ષા, દ્રાક્ષના વેલાઓ જુએ છે, પશ્યતે એટલે કે જુએ છે, દ્રાક્ષના વેલાઓ જુએ છે। સહ પશ્યતિ દ્રાક્ષા ફલમ, સ એટલે કે તે, પશ્યતે એટલે કે જુએ છે, દ્રાક્ષા ફલમ એટલે કે દ્રાક્ષ, તે દ્રાક્ષને જુએ છે। ઉપરી ઉપરી લતા સુ, ઉપરી ઉપરી એટલે શું થશે, ઉપર ઉપર, લતા સુ એટલે કે વેલા પર, એટલે કે વેલા પર, ઉપર ઉપર, આ લતા સુ પેલા આપણે લેશું એટલે હું વેલા પર, ઉપરી ઉપરી એટલે કે ઉપર ઉપર। દૃશ્યતે ચ તત ફલમ, કૌંસમાં લેશું આપણે તેને, તત એટલે કે તે, ચ એટલે કે અને, દૃશ્યતે એટલે કે જુએ છે, અને ફલમ એટલે કે ફળ, તેને તે ફળ દેખાય છે। જોઈએ તેને તે ફળ દેખાય છે। અનુક્ષણમ તન મુખે રસ જાયતે, અનુક્ષણમ એટલે શું થાય છે, તરત જ, તન મુખે એટલે કે તેના મુખમાં, રસમ એટલે કે પાણી, જાયત એટલે કે આવે છે, તરત જ તેના મુખમાં પાણી આવે છે। કિમ ચ કરોતિ, સ કિમ ચ કરોતિ, અને તે શું કરે છે, અને શું કરે છે। એકવાર ઉત્પત્તિ, દ્વિવાર ઉત્પત્તિ, અહીં એકવાર એટલે કે એકવાર, ઉત્પત્તિ એટલે કે કૂદકો મારે છે, એકવાર કૂદકો મારે છે અથવા તો એકવાર કૂદે છે। દ્વિવાર ઉત્પત્તિ એટલે કે બીજી વાર કૂદે છે, ત્રિવાર ઉત્પત્તિ એટલે કે ત્રીજી વાર કૂદે છે, પુનઃ પુનઃ ઉત્પત્તિ, ફરી ફરીને તે કૂદે છે। અહીં બાળકો ઉત્પત્તિ એટલે કૂદે છે એમ થાય, અને કૂદકો મારે છે, એકવાર કૂદકો મારે છે, બીજી વાર કૂદકો મારે છે,
ત્રીવાર કૂદકો મારે છે અને વારંવાર કૂદકો મારે છે અથવા તો કૂદે છે. એકવાર કૂદે છે, બીજી વાર કૂદે છે, ત્રીજી વાર કૂદે છે અને વારંવાર કૂદે છે. સ્વેદ જાયતે શ્રમ જાયતે એટલે કે પરસેવો થાય છે. સ્વેદ એટલે કે પરસેવો, જાયત એટલે જાય છે, શ્રમ એટલે કે તે થાકી જાય છે. પરસેવો જાય છે અને થાકી જાય છે. લબતે ન દ્રાક્ષા ફલમ એટલે કે દ્રાક્ષ નું ફળ એટલે કે દ્રાક્ષ મળતી નથી. લબતે એટલે કે મળતી, ન એટલે કે નથી, દ્રાક્ષ મળતી નથી. કિમ ચ કથયતિ સહ, કિમ ચ કથયતિ અને તે શું કહે છે, અને શું કહે છે. કિમ એટલે શું, કથયતિ એટલે કે કહે છે, અને તે શું કહે છે, અને તે શું કહે છે. આમલમ દ્રાક્ષા ફલ એટલે કે દ્રાક્ષ ખાતી છે. ઇત્યેવ કથયતિ પલાયંતે, ઇત્યેવ એટલે કે આ પ્રમાણે કહીને તે નાસી જાય છે અથવા તો ભાગી જાય છે. આ પ્રમાણે કહીને તે નાસી જાય છે અથવા તો ભાગી જાય છે. અહીં બાળકો આપણું ભાષાંતર પૂરું થયું છે અને પીપળના શબ્દ હવે તમે સમજી લો. પીપાસા એટલે તરસ, બુભુક્ષા એટલે કે ભૂખ, ઇતહ તતહ આમ તે, શાંત એટલે કે થાકેલો, દક્ષિણતઃ એટલે કે જમણી બાજુ, વામતઃ એટલે કે ડાબી બાજુ, અગ્રતઃ એટલે કે આગળ, પૃષ્ઠતઃ એટલે કે પાછળ, સ્વેદ એટલે જાયતે, તૃષા એટલે તરસ, ઉત્પત્તિ એટલે કે કૂદે છે અથવા કૂદકો મારે છે, અનુક્ષણમાં એટલે કે તરત જ બીજી ક્ષણે, ઇત્યેવમ એટલે કે આમ કહીને, તન મુખે તેના મુખમાં. અહીં ઇત્યેવ બાળકો અહીંયા છે, ઇત્યેવ એનું જુદું પાડ્યું છે, ઇતિ એવમ. કિમપી એટલે કિમ અપી. હવે બાળકો મેં આ તમને જે પાઠ સરસ રીતના સમજાવ્યો અને એનું ગુજરાતી કર્યું તો તમે સંસ્કૃતમાં સરસ મજાના લખી નાખજો, એની નીચે ટિપ્પણ લખજો અને હું તમને ભાષાંતરની PDF મોકલી દઈશ. અહીં હવે બાળકો આપણે સ્વાધ્યાય કરીએ છીએ. સ્વાધ્યાય બાળકો તમે ઉપર સંસ્કૃત લખો અને પછી એનું ભાષાંતર, પછી ટિપ્પણ અને છેલ્લે તમે સ્વાધ્યાય કરશો. તો પ્રશ્ન નંબર 1, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. તો બાળકો મારી સાથે તમારે મોટેથી ઉચ્ચારણ કરવાનું છે અને સાથે સાથે તમારે નોટમાં સારા અક્ષરે આ તમારે શબ્દો પણ લખવાના છે. શૃંગાલહ, બુભુક્ષયા, પીપાસયા, શ્રાંતહ, ખિન્ન, દક્ષિણતઃ, સ્વેદહ, દ્રાક્ષાલતામ, દૃશ્યતે, અનુક્ષણમ, તનમુખે, ઉત્પતતિ, દ્વિવારમ, આમલમ. બાળકો સાંભળ્યા તમે આ શબ્દો. હવે પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોની માંથી સાચો વિકલ્પ શોધી તેની સામે ખરાની નિશાની કરો. તો આપણને એક પ્રશ્ન આપ્યો છે, શૃંગાલહ કુત્ર ગચ્છતિ. હવે એમાં 3 વિકલ્પો છે, શૃંગાલહ ગ્રામમ ગચ્છતિ, શૃંગાલહ નગરમ ગચ્છતિ, શૃંગાલહ વનમ ગચ્છતિ. શિયાળ ક્યાં ગયું છે, તો કે વનમાં. કયું આવશે આપણે આની સામે તમે નિશાની કરો, વનમ ગચ્છતિ. પ્રશ્ન નંબર એનો બીજાનો બીજો, શૃંગાલહ કિમ પશ્યતિ, શૃંગાલ શું જોવે છે એટલે કે શિયાળ શું જોવે છે. શૃંગાલહ દ્રાક્ષા ફલમ પશ્યતિ, શૃંગાલહ આમ્ર ફલમ પશ્યતિ અને શૃંગાલહ જંબુ ફલમ પશ્યતિ. શૃંગાલહ દ્રાક્ષા ફલ પશ્યતિ. ત્રીજો, દ્રાક્ષા ફલમ દ્રષ્ટવા શૃંગાલમ કિમ કરોતિ, દ્રાક્ષને જોઈને શિયાળ શું કરે છે. શૃંગાલહ ઉપવિશતિ એટલે કે બેસે છે, શૃંગાલહ ઉત્પતતિ એટલે કે કૂદે છે અને શૃંગાલહ તિષ્ઠતિ એટલે કે ઊભો રહે છે. શું કરે છે, તો આવશે શૃંગાલહ ઉત્પતતિ એટલે કે કૂદે છે. પ્રશ્ન નંબર 3, નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. જો બાળકો, એક શૃંગાલહ ત્યાંથી લઈને તમારે ક્યાં સુધી લખવાનું છે, ખિન્ન જાયતે. તો જો તમને બતાવું, એક શૃંગાલહ અહીંથી શરૂ કરી ખિન્ન જાયતે એટલે તમારે બાળકો ક્યાં, ખિન્ન જાયતે
અહીંયા સુધીનું તમારે પૂરું કરવાનું છે, એક બે ને ત્રણ પેરેગ્રાફ. હવે છે કિમ ચ પશ્યતિ સ રચ રસઃ જાયતે. તો કિમ ચ આ છેલ્લો પકડ છે, કિમ ચ પશ્યતિ કીધું છે એટલે આપણે કિમ ચ પશ્યતિ તો આપણે ક્યાંથી લેવાનું છે, અહીંયા સુધી પૂરું કર્યું તો હવે આપણે અહીં ચોથા કિમ ચ પશ્યતિ અહીંથી લઈ અને છેક રસઃ જાયતે એટલે કે આપણે રસઃ જાયતે અહીંયા સુધીનું આપણે પૂરું કરવાનું છે. હવે તમે એ સરસ રીતના કાવ્ય પંક્તિ પૂરી કરી નાખજો. ચોથું છે આ કાવ્યનું અભિનય સહગાન કરો, એ તમારે કંઈ કરવાનું નથી, ને કરો અભિનય કરો તો કાંઈ વાંધો નથી. પાંચમું ચિંતન કરો અને ખાલી જગ્યા પૂરો, વિચારીને આપણે લખવાનું છે. તો પહેલું વાક્ય છે રામઃ સીતાઃ યા વામતઃ અસ્તિ, એટલે કે રામ સીતાની ડાબી બાજુ છે. તો સીતાયા રામસ્ય ખાલી જગ્યા અસ્તિ, જો રામ સીતાની ડાબી બાજુ હોય તો સીતા કઈ બાજુ હોય, તો ત્યાં લખવાનું છે દક્ષિણતઃ, એટલે કે દક્ષિણ બાજુ, દક્ષિણતઃ. હવે વિનય કૃષ્ણસ્ય ખાલી જગ્યા અસ્તિ, કૃષ્ણ વિનય દક્ષિણતઃ અસ્તિ, જો કૃષ્ણ વિનયની દક્ષિણ બાજુ છે તો વિનય કૃષ્ણની કઈ બાજુ હશે, તો અહીં લખવાનું વામતઃ. વીણાયા અગ્રતઃ શિલા અસ્તિ, શિલા હા ખાલી જગ્યા અસ્તિ, જો વીણા આગળ શિલા છે તો શિલાની આગળ ખાલી જગ્યા અસ્તિ, તો પૃષ્ઠ શિલાની પાછળ શું થશે પૃષ્ઠતઃ. જો વીણાની આગળ કોણ છે શિલા, તો શિલા વીણાની શું થશે પાછળ પૃષ્ઠતઃ. સુધા